હેલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 16 તરફ આપણે આગળ વધીએ કે શુક્રકોષો ક્યાં પરિપક્વ બને છે, મેચ્યોર પરિપક્વ બનશે અને પછી એમની સ્પીડ વધશે, તો એ શુક્રોત્પાદક નલિકામાં ના, ત્યાંથી ખાલી મુક્ત થશે, શુક્રવાહિકામાં ના, શુક્રાશયમાં નહીં, પણ અધિવૃષણ નલિકામાં ટેમ્પરરી સંગ્રહ થશે અને ત્યાં એમનું પરિપક્વન પણ થશે, એટલે ઓપ્શન ડી આવશે. ક્લિયર?